વેલકમ બેક. અરવલ્લી જિલ્લાના મોડાસામાં એક બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસમાં દોષિતની ફાંસીની સજા કરવામાં આવી છે. મોડાસા એડિશનલ સેશન્સ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વર્ષ 2014માં મોડાસાના લીભોઈ ગામમાં દોષિત 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું અને તેની સજા તેને ફાંસી મળી છે. રાજકોટમાં 200 કિલો ચરસ ગાંજા સાથે મંદિરા નામની એક મહિલાની ધરપકડ કરાઈ છે. જંગલેશ્વર વિસ્તારમાંથી ઝડપાયેલી આ મહિલા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે મદિરાના કેટલાક સાથીઓની પણ ધરપકડ કરી છે. આ ઉપરાંત પોલીસે 2 મોંઘી કાર પણ કબજે કરી છે. એસઓજી અને ભક્તિનગર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ગાંજાનો અડધો જથ્થો મદિરાના ઘરેથી ઝડપાયો છે, જ્યારે અડધો જથ્થો હોન્ડા સિટી કારમાંથી જપ્ત કરાયો છે. પોલીસે કારના કાચ તોડી ગાંજાના જથ્થો જપ્ત કર્યો છે. થોડા દિવસ પહેલા મદિરાની માતા પણ મોટી માત્રામાં ગાંજા સાથે ઝડપાઈ હતી. નવસારીના બિલીમોરામાં પોલીસે જુગારધામ પર રેડ કરી જુગાર રમતા 23 લોકોની ધરપકડ કરી છે. ખાડા વિસ્તારમાં ચાલી રહેલા આ જુગારધામમાંથી પોલીસે 2 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. રેડ દરમિયાન બિલીમોરા નગરપાલિકા પક્ષના સભ્ય અને બરોડા ક્રિકેટ એસોસિએશનના કોચ અરવિંદ પટેલ પણ જુગાર રમતા ઝડપાયા છે. મોરબીમાં મંગળવારે રાત્રે મારામારીની ઘટના બની હતી. આ કેસમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી. મારામારી કરનારા આ 2 શખ્સોનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું અને જાહેરમાં ઉઠક બેઠક પણ કરાવી હતી. કચ્છની ભચાઉ સબજેલમાંથી હિસ્ટ્રી શીટર આરોપી ફરાર થયો છે. રામજી કોળી નામનો આરોપી અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. તે જેલની દિવાલ કૂદી ફરાર થયો છે. પોલીસે આરોપીને પકડવા 5 ટીમ બનાવી છે અને કચ્છ બનાસકાંઠા તેમજ પાટણમાં નાકાબંધી કરી છે. આણંદના ગંભીરા બ્રિજ પાસે પ્રેમી પંખીડાએ આપઘાત કરી લીધો. બંને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. પાદરા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે દેવભૂમિ દ્વારકામાં 57 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાયો છે. એલસીબી પોલીસના મતે રાણપુરમાંથી વર્તમાન તાલુકા પંચાયતના ભાજપના સભ્ય સહિત 4 લોકોએ ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવ્યો હતો. દારૂ ભરેલો ટ્રક ડુંગર વિસ્તારમાં કટિંગ માટે ઉભો રહ્યો હતો. આ દરમિયાન જ એલસીબીએ રેડ કરતા આ 4 આરોપીઓ નાસી છૂટ્યા હતા. જોકે પોલીસે 1188 દારૂની પેટી મળી, 57 લાખનો કુલ દારૂ અને 70 લાખ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓને પણ ઝડપી લેવા તપાસ તેજ કરી છે. વલસાડ નજીક જુજવા અને ચણવાઈ ગામને જોડતા વાંકી નદીના પુલ પરથી મંગળવારે મોડી રાત્રે દારૂ ભરેલી એક કાર નદીમાં ખાબકી હતી. પૂર ઝડપે ચાલતી કારના ડ્રાઈવરે ગાડી પરથી કાબુ ગુમાવતા કાર નદીમાં ખાબકી. આ ઘટના બાદ કાર ચાલક ફરાર થઈ ગયો. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ પોલીસ પહોંચે તે પહેલા કારમાં રહેલા દારૂની લૂંટ ચલાવી. પોલીસે સવારે કારને નદીના પાણીમાંથી બહાર કાઢી, જેમાં પોલીસને માત્ર 1 પેટી વિદેશી દારૂનો જથ્થો હાથ લાગ્યો. એનડીપીએસનો ખોટો કેસ બનાવવા મામલે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. તો હાઈકોર્ટે આ કેસમાં આરોપી પીઆઈ ઇન્દ્રવદન વ્યાસના પણ 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. રિમાન્ડ મંજૂર થતાં જ પાલનપુર જિલ્લા જેલમાંથી સીઆઈડી ક્રાઇમે આરોપીઓનો કબજો મેળવ્યો છે. મહત્વનું છે કે સંજીવ ભટ્ટ પર આક્ષેપ છે કે 22 વર્ષ પહેલા રાજસ્થાનના જોધપુરના એક વકીલ સામે એનડીપીએસનો ખોટો કેસ દાખલ થયો. જે મામલે વકીલ સુમેરમલ રાજપુરોહિત હાઈકોર્ટમાં અરજી કરી હતી. અમદાવાદના કૃષ્ણનગરમાં એક વ્યક્તિએ પોતાની પત્નીની હત્યા કરી, જે બાદ પોતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી. મૃતક પ્રેમચંદ અને તેની પત્ની બંને હીરા ઘસવાનું કામ કરતા હતા. જોકે પતિને પોતાની પત્નીના આડા સંબંધ હોવાનું વહેમ હતું, જેના લીધે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. મૃતકે લખેલી સુસાઇડ નોટના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જામનગરના બંધર ચોકમાં યુવાનની હત્યાના સીસીટીવી સામે આવ્યા છે. સામે પૈસાના કારણે થયેલા ઝઘડાને લઈને છરીના ઘા ઝીકી હત્યા કરવાનો ખુલાસો થયો છે. પોલીસે વધુ તપાસ આ અંગે હાથ ધરી છે. જૂનાગઢના વડાળા ગામે ધોધમાં ડૂબી જતા એક પ્રોફેસરનું મોત નિપજ્યું છે. જૂનાગઢની બાલાજી કોલેજના 6 પ્રોફેસરો વડાળા ગામે નાહવા ગયા હતા ત્યારે આ ઘટના બની હતી. સુરતના ઉદ્યા વિસ્તારની ખાનગી શાળામાં 30 લાખની ઉચ્ચાપદના કેસમાં પોલીસે મહિલા કેશિયરની ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા. આ મહિલા કેશિયરે દીપાંજલિ પોલાયવાલીઓને ફીની ખોટી રસીદ આપતા અને સ્કૂલના એકાઉન્ટને બદલે મહિલા કેશિયરે ફીની ઉઘરાયેલી રકમ પોતાના ખાતામાં બારોબાર જમા કરતી હતી. સ્કૂલની કેશબુકમાં બાળકોની ફીની એન્ટ્રી ન મળતા ઠગાઈ સામે આવી અને આ મામલે મહિલા કેશિયર પાસેથી મુદ્દામાલ રિકવર કરવા અને અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઈ છે.
સુરતના રેન્જ આઈજી અને બે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાયા છે. માંડવીના મહિલા પીએસઆઈ એસએસ માલ અને એલસીબીના પીઆઈ બીજે સરવૈયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરતના માંડવી વિસ્તારમાં આરઆર સેલની ટીમે રેડ કરી 40 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપ્યો હતો. આ દારૂના જથ્થા મામલે બેદરકારી દાખવવા બદલ બે પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેતપુર સાડી ઉદ્યોગને 3 મહિનાની રાહત મળી છે. ડાઇંગ એસોસિએશને લેખિતમાં ખાતરી આપતા જીપીસીબીએ સાડી ઉદ્યોગ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. જીપીસીબીએ પ્રદૂષણની ખામીઓ દૂર કરવા 3 માસનો સમય આપ્યો છે. બનાસકાંઠાના વાવમાં 70 ખેડૂતોએ કેનાલમાં પાણી ન મળતા આત્મદાહની ચીમકી આપી છે. મોરાખા દેથલી અને ધરપરા ગામના 70 જેટલા ખેડૂતોએ મામલતદાર કચેરીએ ધસી જઈ લેખિતમાં ચીમકી આપી છે. તેમની માંગ છે કે 3 દિવસમાં કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે તો તેઓ આત્મવિલોપન કરશે. ખેડૂતોની ફરિયાદ છે કે અગાઉ પણ અનેકવાર રજૂઆત કરી છતાં પાણી ન મળતા તેમનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે અને હવે તેમની સહનશક્તિની હદ આવી ગઈ છે. ગત વર્ષે થયેલી અતિવૃષ્ટિમાં પાક નિષ્ફળ થવા છતાં હજુ સુધી પાક વીમો ન મળ્યો હોવાની રાવ સાથે માળિયાના ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. ખેડૂતોએ કલેક્ટરને રજૂઆત કરતા કહ્યું કે ફતેપુરા, વીરવદરકા અને હરિપર જેવા ગામોનો પાક વીમો ન આપી સરકારે અન્યાય કર્યો છે. સાથે મોરબી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની પણ ખેડૂતોએ માંગ કરી છે. કચ્છમાં વરસાદ ઓછો પડતા પાણીની તંગી છે તેવામાં ઢાંકી નજીક નર્મદા પંપિંગ હાઉસ પર રિપેરિંગનું કામ હાથ ધરાતા કચ્છમાં 5 દિવસ પાણીની કટોકટી ઉભી થશે. આમ છતાં ટપ્પર ડેમ ભરેલો હોવાથી ભુજ, અંજાર, ગાંધીધામમાં પાણીની મુશ્કેલી નહીં સર્જાય તેવું પાણી પુરવઠા વિભાગે જણાવ્યું છે. છેલ્લા 5 વર્ષની સરખામણી ઉકાઈ ડેમની સપાટી ઘણી નીચી ગઈ છે. ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં વરસાદને કોઈ અણસાર દેખાતા નથી. આથી આગામી સમયની અંદર ડેમના સત્તાધીશો સામે મોટા પડકારો ઉભા થશે, જેમાં ડેમ સાથે જોડાયેલા કરોડો લોકોને પીવાના પાણીની જરૂરિયાત સંતોષવાની સાથે સાથે આ વિસ્તારના લાખો ખેડૂતોને સિંચાઈ માટે કેટલાક રોટેશનમાં પાણી પૂરું પાડવું અને ઉદ્યોગોને કઈ રીતે પાણી આપવું જેવા મોટા પડકારો છે. જો ઉપરવાસમાં વરસાદ નહીં વરસે તો આગામી દિવસો ખેડૂતો માટે ચોક્કસ આકરા રહેશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. બ્રિટનમાં દર વર્ષે આટલું વધુ સમાચારને અપડેટ માટે જોડાયેલા રહો News18 ગુજરાતી સાથે. આ ઉપરાંત આપ લોગ ઇન પણ કરી શકો છો www.news18gujarati.com પર. રજા આપશો. નમસ્કાર.